ಪರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬದಾಜ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಸಾತ್ಮು ತರಂಗ ಪಾತ್ರಿಸ್ಮು. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಖೂಬ ಸುಂದರ ಚರಿತ್ರ ಮಹಾರಾಜ್ನ ನೋಂದಿ ರಹ್ಯಾ ಛೆ. કડી ગામની ભાગોળમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. ગામના ભક્તોએ સ્વાગત કર્યું છે. એક બ્રાહ્મણ હરિભક્ત એણે પધરામણી માટે પ્રાર્થના કરી. મહારાજે કહ્યું, પૂર્વપતિની પરમિશન વિના અમે પધરામણી કરીએ અને કાલે ઉઠીને તમને કોઈને આપત્તિ થાય એ અમને ઉચિત લાગતું નથી. માટે તમે જાઓ, નગરના રાજાને પેલા મળી આવો, એની આજ્ઞા લઈ લો અને એની સંમતિ હોય પછી અમે આવીએ. એ અમારા માટે પણ સારું છે, તમારા માટે પણ સારું છે. કાલે આપણે વાત શરૂ કરી ત્યારે નાની ટકોર કરી હતી કે તમે ઘરમાં છો અને ઘરેથી મંદિરે આવવું છે તો તમારી એક ફરજ છે, ઘરે જાણ કરીને નીકળો. સાગરમાં થોડા દિવસ પહેલાં મહારાજે ટકોર કરી, ઉત્સવ માટે તમે આવો છો, ઘરના માણસને પૂછીને આવજો. આજે કોઈ કોઈને પૂછવાનું, કોઈ કોઈને તાબે રહેવાનું, કોઈ કોઈના અંકુશમાં રહેવાનું આ કોઈને પણ મંજૂર નથી. 21મી સદીના બધા પ્રશ્નના મૂળમાં આટલું જ કારણ છે. ઘણીવાર વાત ઘણી નાની હોય. હમણાં થોડા સમય પહેલા અમેરિકામાં એક દુર્ઘટના ઘટી હતી. એક ગુજરાતી ભાઈ, સારા સત્સંગી પણ, એક મોટા બ્રિજ ઉપર ચડી ટેક્સાસ ડલાસમાં નીચે પડી એમણે સ્યુસાઇડ કર્યો, આત્મહત્યા કરી. તમે બધા જાણો છો. એમનું દૂરથી રિલેશન આપણા ભીખુદાદા રમેશભાઈ બામરોલિયા એ પરિવાર સાથે હતું. મને સમાચાર મળ્યા, આપણે મંદિરમાં ધૂન કરી, પ્રાર્થના કરી. રમેશભાઈ બામરોલિયાએ, ધીરુભાઈ ધીરુ આપણા ભીખુદાદાએ મને બધી વાત પણ કરી. એ જ્યારે ઉપરથી નીચે પડ્યા, આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ, એમના ઘરના બેનો એ જ રોડ ઉપરથી ગાડી લઈને નીકળી પણ ગયા. એમણે આ ઘટના સાંભળી પણ ખરી. પણ હશે, કોઈક પડ્યું હશે, ઉપરથી નીચે પડ્યું હશે, થઈ ગયું હશે. ઘરે આવ્યા, ટીવીમાં ન્યૂઝ જોયા, નામ સાંભળ્યું, ત્યારે એને ખબર પડી કે હમણાં હું જ્યાંથી પસાર થઈ, જે માણસે સ્યુસાઇડ કર્યો એ બીજો કોઈ નહીં, કોણ હતો? વિચારો તમે. સ્વામી વિવેકાનંદ કહેતા, સ્વામી વિવેકાનંદનું આ બહુ વિધાન સમજવા જેવું છે. તમારી પાસે એક રૂપિયો છે, તમે સામેવાળા પાસે એક રૂપિયો છે, એકાબીજાને શેર કરશો તો બંને પાસે રૂપિયો જ રહેશે. યુ હેવ, તમારી પાસે એક રૂપિયો છે, મારી પાસે એક રૂપિયો છે, એકાબીજાને શેર કરશો તો
તો બંને પાસે વધશે ને એટલું જ રહેશે, પણ એક પાસે સારો વિચાર છે બીજા પાસે સારો વિચાર છે અને જો બંને શેર કરે તો શું થશે? બંને પાસે બે વિચાર થશે. બે દિવસ પહેલાંની બહુ મોટી દુર્ઘટના, આખો સંપ્રદાય જેના વિશે ચિંતા કરે છે. ઋષિકેશમાં ગંગાજીમાં એક નવયુવાન ગુણિયલ સેવાભાવી સંત તણાઈ ગયા. તમે બધાએ ઘટના સાંભળી, આપણે મંદિરમાં પ્રાર્થના પણ વારંવાર મહારાજને કરી, પણ આ સ્વામી ગંગામાં તણાયાને એના થોડા જ સમય પહેલાં, થોડા જ સમય પહેલાં, કેટલી મિનિટ પહેલાં સિદ્ધ, 15 મિનિટ પહેલાં એ જ જગ્યાએ એ જ ઘાટ ઉપર એક બીજા સ્વામી તણાયા હતા. 15 મિનિટ પહેલાં એક સ્વામી તણાયા, વોચમેન કૂદ્યો, એ સ્વામીને પકડીને બહાર કાઢી લીધા. એનો પણ વિડીયો છે. આપણે સાંભળીએ કેટલું દુઃખ થાય. આ ઘટનાના કેટલા બધા સાક્ષી છે. એક સ્વામી તણાયા, એને પકડીને બચાવીને બહાર કાઢી લીધા. આ બાજુ વોચમેન બાથરૂમ ગયો, પહેલા સ્વામી આ વાત કોઈને કીધી નહીં, બીજા સ્વામી તુરંત પાછળ નાવા આવ્યા, એને ના પાડી તો પણ અંદર ગયા. પેલા સ્વામીને મૌન હતું એટલે પણ એમણે કોઈ પણ રીતે ઇન્ડાયરેક્ટલી જો જાણ કરી દીધી હોત કે કોઈ જશો નહીં, હા કોઈ ભયસ્થાન આપણે અહીંયા બહાર જઈએ અને કોઈ એક્સિડન્ટ થયું હોય અથવા ધમાલો હોય તો આપણે પહેલાં અંદર આવીને કહી દેવું જોઈએ, બહાર હમણાં કોઈ નીકળશો નહીં. વાત નાની છે. આટલું સ્વામી ન બોલ્યા, સ્વામી પણ ન બોલ્યા, વોચમેન બાથરૂમ ગયો હતો, બહેનોએ દૂરથી ના પણ પાડી, પણ પેલા સ્વામી કોઈનું સાંભળાને અંદર ગયા. બધાની આંખ સામે દેખતા એક નવયુવાન સંત ગંગાના પ્રવાહમાં તણાઈ ગયા. એટલા માટે દાદા, કોઈ પણ સમયે કોઈ મારું સાંભળે કે ન સાંભળે, કોઈ મારું માને કે ન માને, પણ આપણા કર્તવ્યમાં જે વાત આવતી હોય એ આપણે કરી દેવાની. કોઈને કહેવા જેવું હોય તો એકવાર પ્રેમથી કંઈ પણ દેવાનું, ભગત આમ ન ચાલે, પછી ન માને માને એ જુદી વસ્તુ છે. પૂજ્યપાદ ગુરુજી આજે સરસ એક કવિતા મોકલાવી હતી, થોડા શબ્દ વાંચું છું. હું રિસાયો, તમે પણ રિસાયા, તો પછી મનાવશે કોણ? ગુજરાતી કુટુંબમાં, ભારતીય પદ્ધતિમાં આ રિસાવું શબ્દ છે ને બહુ પોપ્યુલર છે. જોકે અમેરિકામાં હવે ઓછું થઈ ગયું છે, પણ ઇન્ડિયામાં તો હજી ચાલે. બબ્બે ચાર ચાર દિવસ રિહાઈ જાય, બોલે જ નહીં, સામે જોવે જ નહીં, ખબર છે? તમે રિહાવ છો ક્યારે? હું રિસાયો, તમે પણ રિસાયા, તો પછી આપણને મનાવશે કોણ? આજે તો તિરાડ છે, કાલે ખાઈ બની જશે, તો પછી તેને ભરશે કોણ? સવાલ સાંભળજો આ બધા, ઘર ઘરના સવાલ છે, મંદિર મંદિરના સવાલ છે, પરિવાર પરિવારના સવાલ છે, દેશ દેશના સવાલ છે. હું પણ મૌન, મૌનની વાત આવી, મારે તો મૌન છે, હું કોઈને કહું નહીં. ક્યાંક મૌન તોડવું પણ પડે પછી. હું મૌન, તમે પણ મૌન, તો પછી મૌન તોડશે કોણ? હે દાદા, કેવી જોરદાર બધી વાતો છે ને. જેણે કવિતા લખી છે બહુ જોરદાર લખી છે. જ્યાં સાવધાન થવા જેવું હોય, આ દેશમાં કેવું છે, ફ્લોર ભીનો હોય તો પહેલાં બોર્ડ મારી દેવું પડે, એક નાનું બોર્ડ મૂકી દેવું પડે, શું કે આ ફ્લોર ભીનો છે, પછી કોઈક પડ્યા તો તમારી જવાબદારી નહીં, પણ જો બોર્ડ ન મૂક્યું તો. આ દેશના બધા કાયદા આપણા ધર્મશાસ્ત્રના કાયદા છે, આપણા કાયદા આપણે પાડ્યા નહીં એટલે દુઃખી થઈ છે, આ લોકો હવે પાડે છે. એમ જ થયું ને, સ્ટોરવાળાએ બોર્ડ મૂકી દીધું કે ભાઈ આ ફ્લોર ભીનું છે, પછી તમે પડ્યા તો સ્ટોરવાળો નિર્દોષ, એણે સાઇન મૂકી છે, તમે વાંચી નહીં, તમારો ગુનો, પણ એણે જો નથી મૂકી તો એનો ગુનો. માટે જીવનમાં આદત પાડો, દરેક જગ્યાએ સામેવાળાએ શું કર્યું છે, શું નથી કર્યું, શું વિચારે છે, મેં હમણાં કહ્યું ને, બીજો શું વિચારે છે એટલું વિચારવામાં મોટાભાગના માણસો મોટાભાગનો સમય વેડફી નાખે છે.
ખરેખર દરેક માણસને પોતાની રીતે વિચારવાનો બોલવાનો અધિકાર છે, લોકની રીતે અને શાસ્ત્રની રીતે. આપણા માટે તો આપણે શું કરવું છે એ જ વિચારવું એ આપણા માટે હિતાવહ છે. કેવી સરસ કવિતા છે જુઓ. આજે તો તિરાડ છે, કાલે ખાઈ બની જશે, તો પછી તેને ભરશે કોણ? નાની નાની વાતોને દિલથી લગાવીશું તો પછી સંબંધ નિભાવશે કોણ? છૂટા પડીને દુઃખી હું અને દુઃખી તમે પણ, તો વિચારો કે ડગલું આગળ વધશે કોણ? ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ? કવિતા કેટલી સરસ છે. યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે, તો આપણને ધૈર્ય આપશે કોણ? કેવી સરસ કવિતા છે. એક અહમ મારો, આ બધું થાય છે કેના આધારે? પેલો કે હું માફી ન માગું, પેલો કે હું ન માગું, આ કઈ માગે ને તું માફી આપું જ નહીં, મારા પગે પડે પાંચની વચ્ચે મને માફી માગે તો માફ કરું, મૂળ તો આ જ છે ને બધું. એક અહમ મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહમને હટાવશે કોણ? જિંદગી કોને મળી છે હંમેશ માટે, જિંદગી કોને મળી છે હંમેશને માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે પણ કોણ? કોણ રહેવાનું છે? આપણા બંનેના મરી ગયા પછી આ વાત ઉપર પસ્તાવો પણ કરશે કોણ? એના કરતા આ બધું ભૂલી જઈએ. અહંકાર જેવી ખરાબ દુનિયામાં વસ્તુ છે જ નહીં. બે વાર નહીં, 12 વાર જવું પડે ને તો સામેથી જઈએ, માફી માગી લઈએ, ધન્યવાદ આપવાનું મન થાય. આજનો દિવસ અટલ બિહારી વાજપેયીજી જેવા એક ભારતના રાષ્ટ્રભક્ત, દેશભક્ત, સંત હૃદય, એક મૂર્ધન્ય કવિ જેણે પોતાનું સર્વસ્વ દેશને માટે બલિદાન કરી દીધું અને પક્ષ અને વિપક્ષ બંને માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું, બંને માટે. ભારત દેશના ઇતિહાસમાં જે વ્યક્તિના સુવર્ણ અક્ષરથી નામ લખી શકાય એવા વ્યક્તિમાં અટલ બિહારી વાજપેયીજીએ દેશભક્તિનું, રાષ્ટ્રભક્તિનું, દેશ સેવાનું, પ્રજાહિતનું જે કાર્ય કર્યું છે આપણે બધા જાણીએ છીએ. દુશ્મનોને સાથે રાખ્યા છે, કેવી રીતે સાથે રાખ્યા છે? ઘણા પ્રસંગ એવા હોય ને હૃદયમાં બાણની જેમ વાગતા હોય, ક્યારેય નીકળે નહીં. શાસ્ત્રોની વાત તો સાચી જ છે, પણ અત્યારના દાખલા એટલે આપું છું. હમણાંની તાજી ઘટના, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા અને પાર્ટીમાં વિભાજન થાય, કેશુબાપા સામે પડ્યા, GPP ગુજરાત પરિવર્તન પાર્ટીનું નિર્માણ થાય, બેફામ શબ્દ બોલતા હતા, ગમે તેવું બોલતા હતા અને કારમો પરાજય થાય, નરેન્દ્રભાઈ મોદી વિજય પામે અને જીતીને સૌથી પહેલાં કેશુબાપાને પગે લાગવા જાય, તમે કલ્પના તો કરો શું આ માણસના મનમાં ભગવાને સાધુતા મૂકી છે. આનું નામ સાધુતા. કાલની વાત હતી ને સાધુ દાવો, મહારાજ કે અમે ક્યારે સાધુ દાવો ક્યારેય છોડવો નહીં. દાદા ગુરુજીનું સૂત્ર હતું ને, કોઈ છેતરે તો છેતરાઈ જવું, પણ આપણે કોઈને છેતરવા નહીં. સામેવાળો શું કરે છે એમ નહીં, મારે શું કરવું જોઈએ. કોઈ પણ સાથે 1000 વાર આપણું બગાડ્યું હોય પણ ભગવાન આપણને તક આપે અને એનું સારું કરવું પડે તો આપણે એનું સારું કરવું જોઈએ. એટલા માટે ને કે એ વ્યક્તિ રાજી થાય, એટલા માટે કે ભગવાન રાજી થશે. અમેરિકાની આ પાયાની થિયરી છે. આ દેશ આજે આટલો સુખી છે આના મૂળમાં આ વિચારધારા પડી છે, વિન વિન સિચ્યુએશન જેને કહેવાય છે. આપણા અધ્યાત્મશાસ્ત્રનું મૂળ આ છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ટુ ગેટ હેપીનેસ યુ હેવ ટુ ગીવ હેપીનેસ. બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે. માટે માફ કરતા શીખો, ભૂલતા શીખો, જતું કરતા શીખો, સહન કરતા શીખો,
આ જ સાચું જીવન છે. ભગવાન સ્વામિનારાયણના એક એક આ બધા દાખલાઓ જ્યારે વાંચીએ છીએ ને કેવી સરસ વાત છે. કેટલી નાની ટકોર. મહારાજે કહ્યું પુરુપતિને સમાચાર આપો, એની આજ્ઞા લો, પછી પધરામણી કરીએ એ ઉચિત છે. ખરેખર હરિભક્તોએ નગરપતિને પૂછવું જોઈએ, પછી મહારાજની પધરામણીનું આયોજન કરવું જોઈએ. હરિભક્તો ચૂકી ગયા તો મહારાજ કેટલો મોટો વિવેક રાખે છે. પોતે ભગવાન છે એમ કહીને ભગવાન છટકી ન ગયા, ભાઈ આ તો તમારું ગામ, તમારા રાજા, તમે બધા જાણો, અમે તમારી ઈચ્છા પધરામણી કરશું, પછી તમે ભોગવજો, એમ ન કીધું. પોતાના કર્તવ્યમાં જે હતું એ મહારાજે કહી દીધું. હરિભક્તો ઉત્સાહથી ગયા. રાજા મુમુક્ષુ હતો, એને ખૂબ ભાવ થયો. દોડતા દોડતા રાજા સવારી સાથે આવ્યા છે, પ્રભુને પૂરમાં પધરાવ્યા છે. સુંદર મજાની કથા હવે શરૂ થાય છે. શ્રી હરિ કે પરે ચરણ મે પુરપતિ તબ કર જોર, સ્તુતિ કરી વેર વેર હે સંકટ દિયો મમ તોર. શ્રી હરિ કે પરે ચરણ મે પુરપતિ તબ કર જોર. નગરપતિ રાજા બંને હાથ જોડીને ભગવાન શ્રીહરિના ચરણમાં પડ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સંકટ દિયો મમ તોર, હે પ્રભુ મારા સંકટને તમે તોડી નાખજો. આપે મને ઘણો મોટો અધિકાર આપ્યો છે, મને તમે રાજા બનાવ્યો છે, તેમાં લેશ માત્ર પણ સ્વાધીનતા નથી. સ્વતંત્રતા વગરની મોટાઈ શું, તેથી એક પળવાર પણ ક્લેશ મટતો નથી. મહારાજ આ મોટાઈ તમે આપી છે, પણ આ મોટાઈમાં સુખ હું નથી માનતો. દુનિયાને એમ લાગે છે કે આ તો રાજા છે, બહુ સુખી હશે. પ્રભુ હું સાચું કહું છું, ખરેખર હું સુખી નથી. આ મોટાઈ તો દુઃખરૂપ છે. સાચું સુખ તો પ્રભુ રાજા પોતાના હૃદયની વાત કરે છે. કેટલી સરસ વાત, સાગરની આ વાત યાદ રાખવા જેવી છે. શ્રી હરિ કહે વાત, ભગવાન રખે તે હિ સુખ રહેવું, એસે જે હિ સમજાત, સો સુખી હે જન સદા, સો સુખી હે જન સદા. રાજાએ કહ્યું પ્રભુ તમે મને રાજ્ય આપ્યું, રાજાનું પદ આપ્યું, આટલી મોટી સ્વાધીનતા આપી, લોકો એમ માને છે આના જેવો કોઈ સુખી નથી. હું મારા હૃદયની વાત કરું છું પ્રભુ, આમાં રંચ માત્ર સુખ નથી, કેવળ ક્લેશ છે, કેવળ ઉપાધિ છે. ત્યારે ભગવાન શ્રીહરિ બોલે છે, રાજન શ્રીહરિ કહે વાત, ભગવાન રખે તે હિ સુખ રહેવું. રાજા સાચું સુખ તો ભગવાનને રાખે ને તેને સુખ છે. જેને આવું સમજાય છે તે મનુષ્ય સદા સુખી રહે છે. એસે જે હિ સમજાત, સો સુખી હે જન સદા. એટલે કે ભગવાન જેમ રાખે તેમ રહેવું છે, આવું જે માને છે ને એ સદા સુખી રહે છે. સુખી અને સદા સુખી એમાં બિગ ડિફરન્સ છે. ટેમ્પરરી હેપીનેસ અને પરમનન્ટ હેપીનેસ એમાં બહુ મોટો તફાવત છે. ઘણીવાર યંગ છોકરા હોય, મા બાપ સમજાવતા હોય, પણ એને ગાડી સ્પીડમાં ચલાવવા મજા આવતી હોય. આ મજા શબ્દ જ્યાં બોલાય છે ને ત્યાં બધી જગ્યાએ સમજી લેવાનું શું છે, ટેમ્પરરી હેપીનેસ. એટલે કે થોડું સુખ અને મોટું દુઃખ છે. સ્પીડ થ્રિલ્સ બટ કિલ્સ. કોઈ વ્યસન કરનાર વ્યસની હોય, દારૂ પીનાર વ્યક્તિ હોય, ફેલફતુર કરનાર હોય, એ શા માટે કરે છે, એને મજા આવે છે. શું આવે છે, એટલે જ ને કેવો જલસો પડે. પણ આ બધું ટેમ્પરરી હેપીનેસ છે, ક્ષણિક સુખ છે. થોડું સુખ અને પાછળ 99% દુઃખ છે. 1% સુખ છે પણ 99% દુઃખ છે. જેણે સદા સુખી થવું હોય, પરમેનન્ટ હેપીનેસ મેળવવું હોય, મહાસુખ મેળવવું હોય,
એના માટેની ચાવી કેટલી સરસ ભગવાન શ્રીહરિ બતાવે છે. સાંભળો. સમજ મે રહે સુખ બિન સમજ મે હે દુઃખ મહા. સમજ મે રહે સુખ બિન સમજ મે હે દુઃખ મહા. અંતર મે સદા લોખ અલૌકિક સમજ હે બિન. અલૌકિક સમજ હે બિન. મહારાજ કહે છે સાચું સુખ તો સમજણમાં છે અને ગેરસમજણમાં મોટું દુઃખ છે. અલૌકિક સમજણ વિના અંતરમાં હંમેશા લુખ્ખું શુષ્ક અને અશાંતિ અશાંતિ જેવું લાગવાનું. રાજા ભી દુખિયા રંક ભી દુખિયા ધનપતિ દુખિત બિકાર મે. બિના વિવેક ભેખ સબ દુખિયા સંત સુખી સંસાર મે. સાચું સુખ સાચા સંત. એ સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. સાધુ થયા હોય પણ વિવેક વિનાનો વૈરાગ્ય હોય તો એ પણ મહાદુખી થાય છે. વિવેક વિનાનો વૈરાગ્ય હોય તો એ પણ દુખી થાય છે. શ્રીજી મહારાજ કહે છે સમજણમાં સુખ છે. એ સમજણ કઈ? તો શ્રીજી મહારાજ બતાવ્યું. કેવી સમજણ? ભગવાન રખે તે સુખ રહેવું, ભગવાનને રાખે તેને સુખ છે. એટલે કે ભગવાનની આજ્ઞામાં રહે, ભગવાનને સાથે રાખે અને ભગવાન જ્યાં રાખે તેમ રહે એને સુખ છે. નરસિંહ મહેતા જેવા, સુદામા જેવા ઝૂંપડામાં અતિ સુખી હતા અને રાવણ જેવા સોનાની નગરીમાં પણ અતિ દુખી હતા. એક ઝૂંપડામાં મહેલ જેવું સુખ ભોગવે છે અને એક મહેલોમાં પણ ઝૂંપડા કરતાં વધારે દુઃખ ભોગવે છે. હમણાં કેવી સરસ વાત! ભગવાન બુદ્ધ શાંતિ માટે મહેલને છોડી દીધો અને આજના માણસો મહેલ બનાવવા માટે શાંતિ છોડી દે છે. સમજણ બહુ મોટી વસ્તુ છે. આ વાત સાગરમાં સેંકડો વખત આવી ગઈ છે અને તમે બધા ભક્તો પણ જાણો છો. અત્યારે હું ઘણીવાર કથામાં વાત કરું છું. 19મી સદીનું દુઃખ ખાવા પીવાનું હતું. 20મી સદીનું દુઃખ કપડાં લતા સાધન સુવિધા એનું હતું. 21મી સદીનું દુઃખ કયું છે? આધુનિક ચિંતકો બધા જ માને છે 21મી સદીનું દુઃખ ભાવાત્મક દુઃખ છે, એટલે કે સ્વભાવનું દુઃખ છે. અભાવના દુઃખને ઉકેલી શકાય છે, સ્વભાવના દુઃખને ક્યારેય ઉકેલી શકાતું નથી. માણસ એટલો બધો આકાંક્ષાવાળો, મહત્વાકાંક્ષી બની ગયો છે. એક સાયકલવાળો BMW જોડે હરીફાઈ કરે છે. કોની જોડે? સાયકલવાળો હરીફાઈ કોની જોડે કરે છે? હવે ક્યારે એ પહોંચવાનો ખરો? અમેરિકાનો શબ્દ છે કેલ્ક્યુલેટેડ રિસ્ક. માણસે રિસ્ક લેવું જોઈએ પણ કેવું? કેલ્ક્યુલેટેડ. આપણા શાસ્ત્રોમાં શબ્દ છે વિવેકી સાહસ કરો, સાહસી બનો, ઊંચું વિચારો. પણ ધીરુભાઈ અંબાણી રેકડી ચલાવતા ને એ અંબાણીનો બિઝનેસ આટલો મોટો થઈ ગયો તો મારો કેમ ન થાય? સાયકલવાળો સીધો BMW સાથે કે ધીરુભાઈ અંબાણી સાથે હરીફાઈ કરવા જાય તો દશા શું થશે એની? એ સુખી થાય ક્યારે? જીવનમાં એટલી બધી લાલચ માણસને આજે લાગી ગઈ છે, એટલી અપેક્ષાઓ જાગી ગઈ છે કે માણસને સમજાવે કોણ? કોણ સમજાવે? એક રોડ ઉપર રખડનારો માણસ કમ્પેરિઝન કરે છે કરોડપતિ જોડે. બોલો, કોની જોડે? કરોડપતિ જોડે. આ તો સાબુદ્દીનભાઈ રાઠોડની વાત છે હસવાની. એક ભિખારી રોડ ઉપર ઊભેલો, ચાર રસ્તા ઉપર, એમાં રેડ સિગ્નલ થઈ એટલે બધી ગાડી ઊભી રહી ગઈ. એટલે કાચ બરાબર ઠોક્યો, સાહેબ કંઈ કાપો. એટલે કાચવાળા પેલા માણસને દયા આવી, કાચ ઉતાર્યો, શેઠે 5 રૂપિયા આપ્યા.
એટલે પેલા ભિખારી કીધું, સર 5 રૂપિયા, 100 રૂપિયા આપી દો ને પ્લીઝ, 100 રૂપિયા. એટલે પેલા શેઠને થયું, 100 રૂપિયા તું શું કરીશ? તો કે સાહેબ, હા મેં પેલો સ્ટોર દેખાય ને, હા એમાંથી એક કોફી સ્ટારબકની પીવી છે. અને પેલો શેઠ લાલ પીળો થઈ ગયો. 100 રૂપિયા હું તને આપું અને તું કોફી પીવા જઈશ? સાહેબ દરરોજ પીવું છું. અરે હું નથી પીતો ક્યારે, તને 100 રૂપિયા આપું? તો કે તમને નહીં પૂછાતી હોય દાદા, ભિખારી હરીફાઈ કોની જોડે કરે છે? એટલી મહાત્મક દુનિયા, વાસનાત્મક દુનિયા બનતી જાય છે. મારા જીવનનો અનુભવ તો મને ક્યારેય નહીં ભૂલાય. મંદિરનો આ પડદાનું કામ ચાલતું હતું. કમલેશભાઈ વડોદરામાં પડદાવાળા છે, એની દુકાને મેં સેમ્પલ જોવા ગયા બધા. પછી એનું ગોડાઉન અંદર હતું ત્યાં મંગળ બજારમાં. અમારે જવાનું, ઘણી ભીડ એટલે ગાડી એક બાજુ મૂકી મેં ચાલીને અંદર ગયા. એના ગોડાઉનમાં પહોંચ્યા, એક બે સેમ્પલ ગયા, મારે ફોટો પાડી અહીંયા ઈમેલ કરવાના, સંતોને મોકલવાના, પણ ફોન અમે ગાડીમાં ભૂલી ગયેલા. કમલેશભાઈનો એક માણસ નાનો, એ પગે ચાલીને અમારી સાથે આવેલો. એટલે મેં કીધું, ભાઈ આ ફોન આના ફોટા પાડ્યા હોત તો સારું હોત, પણ ફોન ભૂલી ગયા છે તો જાઓને કોઈ લઈ આવો. પેલો કે, મારી પાસે સ્વામીજી ફોન છે. એણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો, નહોતા એના પગમાં ચપ્પલ દાદા, શર્ટ કેટલો ફાટેલો હતો, પેન્ટની કેવી હાલત હતી, એની ગરીબી એના અંગ અંગમાં દેખાતી હતી, કપડાં ચિત્રે હાલ હતા માણસના. અને ખિસ્સામાંથી ફોન કાઢ્યો, સેમસંગ ગેલેક્સીનો, મને લાગે એ સમયનો 35-40 હજારનો ફોન, બોલો. પછી ગરીબીમાંથી ક્યારે બહાર નીકળે ખરો? બોલો, નીકળે ખરો? જીવનમાં પ્રેક્ટિકલ હંમેશા થવું જોઈએ. બીજાનું જોઈન ક્યારેય ન જીવવું જોઈએ. આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. શોભિત દેસાઈ કેવી સરસ કવિતા. આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. અને ઇન્ડિયામાં તો જે અત્યારે હરણફાળ લોકો ભરે છે, ઓહો, મેં વાત કરી હતી ને, એક હરિભક્તે 100-125 કરોડનો બંગલો બનાવ્યો, બોલો. અને એટલા બધા અત્યારે પ્રોબ્લેમમાં મુકાઈ ગયા છે, આમથી બધા છેડા ભેગા કરવા ગયા, કાળું ને ધોળું બધું ભેગું કરવા ગયા. એક હરિભગત બહુ મોટો બંગલો બનાવે, ઇટાલીથી માર્બલ બનાવ્યો, મગાવ્યો, આથી આ દેશમાંથી આ મગાવ્યું, આ દેશમાંથી આ મગાવ્યું. બંગલો ઉદઘાટન થવાનો હતો, એની કેટલી મોટી પત્રિકા ને કેટલો મોટો જલસો ને કેટલો મોટો તાઇફો ગોઠવાનો હતો, અઠવાડિયા પહેલા એક્સિડન્ટમાં જતા રહ્યા. કેટલી મોટી આ ઘટના, સંપ્રદાયના મોટા મોટા બધા સંતો જાણે. કેમ? કોઈક જગ્યાએ બહુ મોટી મિસ્ટેક થઈ રહી છે, જીવનનું બેલેન્સ તૂટી રહ્યું છે. હમણાં રતન ટાટાનું એક બહુ સરસ પ્રવચન હતું કે જીવનમાં એકલા પૈસા મહત્વના નથી, ઘણી બધી પૈસા કરતાં વધારે મહત્વની વસ્તુ છે, લોકો નથી સમજી શકતા. એક ધનપતિ માણસ બોલે છે, બોલો, પૈસા કરતાં ઘણી બધી વસ્તુ મહત્વની છે. આપણી હેલ્થ પૈસા કરતાં મહત્વની છે કે નહીં? બોલો બોલો. પૈસા કમાવા માટે માણસો હેલ્થ ખલાસ કરી નાખે છે, અને પછી એટલી બધી હેલ્થ ખલાસ, પૈસા ઢગલો થઈ જાય, પછી હેલ્થ સારી બનાવવામાં પૈસા ખલાસ કરી નાખે છે. એટલે 0+0=0. પહેલાં પૈસા સારા બનાવવા, હેલ્થ ખલાસ કરે, અને પછી હેલ્થ સારી બનાવવા, બોલો, પૈસા ખલાસ કરે. આને સમજુ કહેવાય કે અણસમજુ? જવાબ તો આપો મને, અણસમજુ. જીવનમાં બેલેન્સ જરૂરી છે દરેક બાબતમાં. આપણા શરીરમાં બ્લડ પ્રેશર વધે તો પણ પ્રોબ્લેમ, ઘટે તો પણ પ્રોબ્લેમ. સુગર વધે તો પણ પ્રોબ્લેમ, સુગર ઘટે તો પણ પ્રોબ્લેમ. બસ એવી જ રીતે જીવનમાં એક બેલેન્સ રાખો. વોરન બફેટ એનું જીવન વાંચવા જેવું છે. દરેક ગ્રહસ્થોને હું તો ખરેખર કહું છું, એકવાર તપાસ, તમે એના ઇન્ટરવ્યૂઝ છે, એનું જીવન છે, ખરેખર વાંચો. તમને અંગ્રેજી ન આવડતું, તમારા દીકરા પાસે ખોલાવીને વચાવો, દીકરાને પણ પ્રેરણા મળશે. કારણ કે અત્યારે હું તમને સિકંદરની વાત કરું, બાજંદસિંહ બાદશાહની વાત કરું, સમ્રાટ અશોક ધ ગ્રેટ એની વાત કરું, તમને નહીં મગજમાં ઉતરે અમેરિકાનો જીવતો દાખલો છે.
આ માણસનું જીવન વાંચી મને એટલી બધી પ્રેરણાઓ મળી છે, સાચું કહું છું. દુનિયાનો સેકન્ડ રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ અને એ માણસનું જીવન, જીવન જીવવાની સ્ટાઇલ, બસ આ જ નક્કી કરવાનું છે ને, ધન કમાવો નીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, જીવન જીઓ રીતિ છે. એક સ્ટાઇલ હોવી જોઈએ આપણી, જીવન જીવવાની એક પદ્ધતિ હોવી જોઈએ. કરલો દુનિયા મુઠ્ઠી મેં અંબાણીનું સૂત્ર સાંભળીને બધા મંડી પડે એમ કઈ મુઠ્ઠીમાં થવાની છે? ઇન્ડિયામાં તમે જુઓ અત્યારે કેટલા આપઘાત વધી રહ્યા છે, કેટલા આપઘાત. સુરતના જે લોકો હશે એને ખબર હશે સુરતમાં કેવી રીતે માણસો મરી રહ્યા છે. પૈસાની પાછળ એવું પાગલ પણ આવી ગયું છે અને પૈસા બધા પાપ કરાવે, પછી પાપની પૂર્તિ માટે પૈસા ઓછા જ પડે, ઓછા જ પડે, ઓછા જ પડે, અને છેલ્લે માણસ ફસાય. શું થાય? જે ફેલાવા જાય ને એ ફસાય છે, જે ફેલાવા જાય ને એ ફસાય છે. કેવી સરસ વાત આવી જુઓ, શ્રીહરિ કહે બાત ભગવાન રખે તે હિ સુખ રહેવું, ભગવાનને રાખે એ જ સુખી છે. આવું જે માને છે એ સદા સુખી છે, ભગવાનની આજ્ઞા પાળે એ સુખી છે, ભગવાન જેમ રાખે જ્યાં રાખે એમ રહે એ સુખી છે. એક રાજા, અને રાજા એટલે રાજા વાજાને વાંદરા, એના મનમાં ગમે ત્યારે ગમે તે તુક્કાઓ આવે. આ રાજાના મનમાં એક તુક્કો આવ્યો કે ભાઈ આપણે આપણા નગરમાં ડાયામાં ડાયો માણસને સન્માન્યો, નગરમાં સારામાં સારો ગાયક છે એનું પણ સન્માન કર્યું, સારામાં સારા પંડિત છે એનું પણ સન્માન કર્યું, બધાનું સન્માન કર્યું. હવે આપણા નગરમાં મોટામાં મોટા મૂર્ખને શોધો, એને એનું સન્માન કરવું છે. કેવો તુક્કો સૂજ્યો! આપણા નગરનો નંબર વન મૂર્ખ શોધી કાઢો, આપણે એનું સ્વાગત કરવું છે. પાછી ટીમ બનાવી બુદ્ધિશાળી માણસોની, 10 બુદ્ધિશાળી માણસો ભેગા કર્યા, એની ટીમ બનાવી, એને હોમવર્ક આપ્યું કે તમે એક મહિનામાં આપણા નગરનો નંબર વન મૂર્ખ ખોલી લો. આવું ભારે હોમવર્ક આપ્યું. અને પછી તો ભાઈ પેલા 10 માણસો તો ચિઠ્ઠીના ચાકર હતા, આખા ગામમાં ચારે બાજુ શોધવા લાગ્યા, નગરની બહાર, નગરની અંદર, નગરની પાછળ બધી બાજુ જોવા. એમાં એ લોકો સાંભળ્યું ગામની બહાર થોડે દૂર જંગલમાં એક માણસ એટલો પાગલ, એટલો બાવરો, એટલો મૂર્ખ, એની કોઈ વાત જ નહીં. આ લોકો આવ્યા એમનેમ જમીન પર પડેલો, પૂરા કપડાં પણ નહીં, એવો અલમસ્ત અટ્ટો કટ્ટો અને એટલો પ્રફુલ્લિત, એટલો આનંદમાં. આ 10-એ 10 માણસોના હૃદયમાંથી હા પડી ગઈ કે આના જેવો તો આપણે. એની પણ કેટેગરી હોય છે. એટલે 10-એ 10 માણસોએ હા પાડી, એને લઈ આવ્યા રાજા પાસે. અને એનો સ્વભાવ જોઈ રાજાને પણ એટલો આનંદ થયો કે ખરેખર તમે શોધો છે નંબર વન. રાજાને થયું આનું સન્માન કરવું છે. એટલે પેલા માણસને તો કશું હતું જ નહીં, તમે ગમે તે આપો, એ તો એટલો મૂર્ખ. રાજારે મતલબ નથી, વૈભવારે મતલબ નથી, સન્માનારે મતલબ નથી, જે વાત પૂછે એકદમ મસ્તીમાં બોલે, બોલે ન બોલે ગમે તે બોલે. કહેવાય છે ને પાગલ અને પરમહંસ, એમાં બહુ જાજો ફેર ન હોય, એક સિક્કાની બે બાજુ છે. એક સંત લાંબા પગ કરીને બેઠા હતા, નિમંતભાઈ. ઇતિહાસની અમુક મહાપુરુષોની કથા છે ને વાંચવા જેવી છે, તમારા જેવા સારા હરિભક્તો એ ખરેખર. નીચે છે ને ગીતા પ્રેસ કલ્યાણથી બહાર પડેલા વિશેષાંક છે, જેમાં તીર્થંક છે, સંત વિશેષાંક છે, આ બધા એવા છે. સિકંદર સમ્રાટ ભારતના સાધુઓને મળેલો અને ભારતના સાધુથી કેવો પ્રભાવિત થયેલો, એવી આ સત્ય ઘટના રાજાની. સંત લાંબા પગ કરીને બેઠેલા, મહાસિદ્ધ સંત, અને કોઈ સમાચાર આપ્યા એટલે કે રાજા પોતાના રસાલા સાથે બધા માણસો સાથે આવે છે. એટલે પેલા સ્વામીજીને કોઈક ભક્તે કહ્યું કે મહારાજ ગામના રાજા આવે છે, આને દો. ફરીવાર વિનંતી કરી કે સ્વામીજી આવે છે ને, થોડા પગ તમે લાંબા કર્યા છે, અંદર લઈ લો. અને પેલા સ્વામીજી કહી જાય, મારે રાજાની જરૂર છે કે રાજાને મારી જરૂર છે? સ્વામીજી રાજાને જ તમારી, તો રહેવા દો પગ લાંબા. આવા અલમસ્ત સંત હોય ઘણી વખત.
હવે અમે તો બધા 21મી સદીમાં જન્મેલા એટલે તમે બધા જાણો બધું થોડું વિવેક રાખીએ, પણ આપણા સંપ્રદાયમાં પણ એવા મોટા સંત થયા. જેતપુરના મોટા સ્વામી, કેટલા સમર્થ સંત, અમે નાના દર્શન કરેલા, ખૂબ દર્શન કરેલા, એક મહિનો રહેલા. કેવી સ્વામીની સ્થિતિ હતી! સ્વામી લાકડી બહુ મારતા, કોઈને ખબર હોય તો. સ્વામીની લાકડી જેણે જેણે ખાધી ને એ બધા કરોડોપતિ બની ગયા. સ્વામીની લાકડી ખાવા મુંબઈના શેઠિયાઓ આવતા, બહુ સ્થિતિવાળા સંત. એમની તો વાત કરું ને, તમે તો અદ્ભુત એવી વાતો અમે જોયેલી એટલે કહું છું તમને. પણ સ્વામીની સ્થિતિ એવી હતી કે કોઈ સમજી શકે તો સમજી શકે, બાકી શું સમજે? એટલા સમર્થ હતા. જેતપુરના મોટા સ્વામી કહેવાતા. એટલે પેલા મૂર્ખ માણસને નંબર 1 જે શોધીને લાવેલા, આ પણ કોઈ આવી કેટેગરીનો આત્મા કહેવાય છે ને. ઇન બિગડે દિમાગો મે ભરે અમૃત કે લચ્છે હે, હમે પાગલ હી રહેને દો, હમ પાગલ ભી બડે અચ્છે હે. ઘણીવાર વધારે પડતું ડાપણ પણ સારું નથી, એના કરતાં પાગલ પણ ઘણું સારું હોય છે. ઇન બિગડે દિમાગો મે ભરે અમૃત કે લચ્છે હે, હમે પાગલ હી રહેને દો, હમ પાગલ ભી બડે અચ્છે હે. એટલે પેલા મૂર્ખને રાજાએ ઘણું બધું પૂછ્યું, તને શું સન્માનમાં આપું, શું કરું? પણ આ તો એ ગમે તેવી બ્રહ્મની જ્ઞાની ગમે તેવી વાતો કરે. રાજાને થયું કે આ તો હાવ મૂર્ખ નહીં પણ છેલ્લી કોટીનો છે. રાજાએ મોટું બોર્ડ બનાવ્યું, હું મૂર્ખનો સરદાર છું, આવું લખ્યું મોટા અક્ષરથી, અને પેલા મૂર્ખના ગળામાં પહેર્યું. પેલો રાજી થઈ ગયો, હસવા લાગ્યો, રાજાને ભેટી પડ્યો, વાહ વાહ મહારાજ, જોરદાર સન્માન કર્યું. પછી રાજાને પૂછ્યું કે આ બોર્ડ મારે શું કરવાનું? ગળામાં જ રાખવાનું. કેટલી વાર? આખો દિવસ, સૂતા ઉઠતા જાગતા. સારું મહારાજ, રાખીશ. કેટલા, ક્યાં સુધી રાખવાનું? તો કે તારા કરતા કોઈ મોટો મળે ને તેના ગળામાં પહેરાવી દેવાનું તારે. થોડા સમય પછી રાજા બીમાર થયેલો, મરણ પથારીએ સૂતેલો, અને નગર આખામાં વાત ફેલાણી. આ વ્યક્તિ પણ મૂર્ખ પણ હવે રાજા સાથેને કોન્ટેક્ટ થઈ ગયો નજીકનો, એટલે સ્પેશિયલ મળવા આવ્યો. પેલું બોર્ડ ગળામાં, મરણ પથારીએ સૂતેલો, રાજા પણ એને જોઈને રાજી થઈ ગયો. છેલ્લો સમય હતો, શ્વાસ ઘૂંટાવા લાગ્યા હતા. આ રડતો રડતો બોલ્યો, મહારાજ મહારાજ તમે એકલા ન જતા, મને જોડે લઈ જજો. એટલે નાનો છોકરો જીત કરે ને એમ કરવા લાગ્યો. રાજા કહે, અરે તું તો હાવ આવો ને આવો જ રહ્યો, કોઈ જોડે ન આવે, રડવાનું બંધ કર. આ કે પણ મહારાજ તમે આ રાણીઓને, આ દીકરાઓને, આ સૈનિકોને બધાને લઈ જાઓ ને તો મને શું કામ મૂકીને જાઓ છો, મને જોડે લઈ જાઓ. રાજા કે, કોઈ જોડે ન આવે. અરે મહારાજ તમારા આટલા મોટા બંગલા, વૈભવ, વિલાસ, આ બધું તો આવશે જ ને જોડે, આટલી મારા જેટલી જગ્યા નથી. રાજા કે, કશું જોડે નથી આવવાનું. રાજા ઉદાસ થઈ ગયો. ત્યારે પેલા મૂરખે પેલું મોટું બોર્ડ ઉતાર્યું, રાજાના ગળામાં પ્રેમથી પહેરાવી દીધું. રાજા ક્યાં શું, એટલે જ કહું છું મહારાજ, તમે કહ્યું હતું તારા કરતા મોટો કોઈ મળે. મહારાજ મેં આખી જિંદગીમાં આ લોકનું કશું ભેગું નથી કર્યું, પણ મારી સાથે આવે ને એવું ઘણું બધું ભેગું કર્યું છે. અને તમે આખી જિંદગી એવું જ ભેગું કર્યું, એક પણ વસ્તુ તમને અંત સમયે કામ ન લાગે, સાથે ન આવે. હવે તમે મને કહો કે મોટા તમે કે મોટો હું? રાજાને પોતાની ભૂલ અંત સમયે ઓળખાણી કે આખી દુનિયા, આખું ગામ, આખું નગર આને મૂરખ માનતું હતું, પણ આના જેવો ડાયો આ દુનિયામાં કોઈ નહીં હોય. રાજાની આંખ ઉઘાડી દીધી. સમજ્યા તમે કે ના સમજ્યા? દુનિયાનું મેથેમેટિક્સ જુદું છે, દુનિયાની મેજર ટેપ જુદી છે, દુનિયાની આંખ જુદી છે. આંખે પાઈ સભીને, નજર કિસી કિસીને, હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસી કિસીને. કેવી સરસ વાત જો સાંભળો. મહારાજ કહે છે રાજાને, કડી ગામના રાજાને, સમજ મે રહે સુખ, બિન સમજ મે હે દુઃખ મહા, અંતર રહે સદા લોક, અલૌકિક સમજ હે બેન. સમજણમાં સાચું સુખ છે અને ગેરસમજણમાં તો મોટું દુઃખ છે. અલૌકિક સમજણ વિના હંમેશા અંતર લુખું રહે છે. રાજ કે સુખ કર સુખી જે તે, મહારાજ કહે છે, રાજ કે સુખ કર સુખી જે તે,
અતિ દુઃખી સંત સમજત તે તે. રાજન તમે એમ બોલ્યા, તમે મને રાજ્ય આપ્યું છે, આખી દુનિયા મને સુખી માને છે, પ્રભુ સાચું કહું છું, આમાં કશું સુખ નથી, મારા અંતરની પીડા તમારી પાસે ઠાલવું છું, આ દુનિયામાં હું સુખી નહીં, હું તો દુઃખી છું. પૂજ્યપાદ ગુરુજી નવસુંદરા ભુંડની વાત કરે છે, સાંભળી છે કોઈ? ધીમંતભાઈ, તમારે બધાએ ગુરુજીની કથા સાંભળવાનો નિયમ રાખવો જોઈએ. દાદા તમે સાંભળી છે? લો આવું ના આવું. વાસિત ભગત તમે સાંભળી છે? પાક્કી? હા, બસ એ જ. એક રાજા હતો, એનો મૃત્યુ આવ્યો, એ મરતો જ નહોતો, એનો પ્રાણ જતો જ નહોતો. દીકરો બાજુમાં બેઠેલો, બાપુજી તમારી છેલ્લી ઈચ્છા જે હોય એ બોલો, સુખેથી દેહ છોડો, આટલા બધા રીબાઉ છો, આખું શરીર વેન્ટિલેટર ઉપર મૂક્યું હોય ને એમ શ્વાસ ચડેલો. એટલે રાજાએ કહ્યું, બેટા મને મારું ભવિષ્ય દેખાય છે એટલે મારો પ્રાણ નીકળતો નથી. ભવિષ્ય? હા, હું આ શરીર છોડી અને ભૂંડ બનવાનો છું. રાજા બોલ્યો, આ પુરાણોની સત્ય ઘટના છે, આ શરીર છોડી હું ભૂંડ બનવાનો છું, એની એટલી બધી મને પીડા થઈ રહી છે કે આટલું મોટું રાજ્ય છોડી, આ રાજા પદ છોડી અને મારે ભૂંડ બનવાનું, વિષ્ટા ખાવાની, ટોયલેટ ખાવાનું, આમ ફરવાનું. અર અર અર. યુવરાજ પણ કાપી ગયો, અરે પ્રભુ, પણ આ તો વિધાતાના લેખ છે ને, આ ઉપર તો કોઈ મેખ મારી ન શકે, તું મને વચન આપ. શેનું વચન? હું કેવો ભૂંડ બનીશ એ વર્ણન કરું છું તને. નવ ચંદ્રો, મારા શરીરમાં નવ સફેદ ડાગ હશે, કપાળ ઉપર ચાંદલો, શરીર ઉપર ચાંદલો, બધું વર્ણન કર્યું. આવો ભૂંડ હું બનીશ, ગામની બહાર આ જંગલ છે ત્યાં હું રહીશ, તું મને શોધવા નીકળજે અને જ્યાં મને દેખાય આ ભૂંડાઓ એને બાણથી વિંધીને મારી નાખજે, તું મને વચન આપ તો હું દેહ છોડું. રાજાએ પોતાના પુત્ર પાસે પોતાનો આવતો જન્મ ભૂંડનો એમાં મૃત્યુ માગી લીધો. દીકરાએ પ્રતિજ્ઞા કરી, પિતાજી હું પ્રતિજ્ઞા કરું છું, હું એને જંગલમાં શોધીને એ નવચંદ્રા ભૂંડને શોધી કાઢીશ અને એને વિંધી નાખીશ. રાજાએ દેહ છોડી દીધો. દીકરાની આ વાત તો સતત યાદ હતી, ચારે બાજુ ફર્યા કરે, તપાસ કર્યા કરે, એમાં એક દિવસ સમાચાર મળ્યા કે નજીકનું જંગલ એમાં એક મોટો ભૂંડ છે અને નવ એના શરીર ઉપર ચંદ્ર જેવા ચાંદલાઓ છે, વ્હાઇટ ડાગ છે, અને આ તો ઘોડો લઈને સૈનિકોને લઈને પહોંચી ગયો અને જ્યાં સનનનું બાણ મારવા જાય અને ત્યાં તો 5-25 ભૂંડણો હતી, દીકરાઓ હતા, મોટું ટોળું, આગળ પેલો નવ ચંદ્રો ભૂંડ ઊભેલો હતો. હં હં દીકરા, ભૂંડ બોલ્યો. શું બોલ્યો? હા હા પુત્ર, ઉભો રે, મને મારીશ નહીં, મને મારીશ નહીં. ગયા જન્મમાં મારું અજ્ઞાન હતું, મેં તારી પાસે કોલ લીધો, તારી પાસે પ્રતિજ્ઞા કરાવી, મને એમ હતું કે રાજ્યના દેહમાં સુખ છે અને ભૂંડના શરીરમાં દુઃખ છે, આ મારી અણસમજણ હતી. આ ભૂંડનો જન્મ લીધા પછી સાચી ખબર પડી કે સાચું સુખ તો ભૂંડના જન્મમાં છે. આપણા શાસ્ત્રોમાં આવી ઘણી કથાઓ છે. મહાભારતની કથા, ભગવાન વ્યાસ નીકળ્યા હતા, સ્નાન કરીને નીકળ્યા છે અને એક કીડો રોડ ઉપર ચાલતો હતો, સામે ગાડું આવતું હતું, આવતા ગાડાને જોઈ કીડો પાછો વળી ગયો, વિષ્ટાનો કીડો પાછો વળ્યો. એટલે ભગવાન વ્યાસે જોયું, દયા આવી ગઈ કે આટલો દુઃખી થઈ રહ્યો છે, આને મૃત્યુથી ડર છે, મરી જાય તો દુઃખમાંથી છૂટે, બીજા જન્મમાં જતો રહે. એટલે ભગવાન વ્યાસ તો ભગવાન હતા, એટલે દિવ્ય રૂપે પેલા કીડાની ભાષામાં બોલ્યા, અરે કીટ, આ દેહમાં શું સુખ છે, કદાચ તું ગાડા નીચે આવી જઈશ, મૃત્યુ પામીશ, તો બીજા જન્મમાં તને વિશેષ કંઈક સારું મળશે. ત્યારે વિષ્ટાનો કીડો ભગવાન વ્યાસને શું કહે છે ખબર? કે વ્યાસજી તમે સાધુ છો, તમને સમજાય નહીં, આ દેહમાં જેટલું સુખ છે એટલું આખી દુનિયામાં ક્યાંય નથી. હું કહેવા એ માગુ છું, આ જગતમાં બધું વાસનાનું સુખ છે. કેનું સુખ છે? ક્ષણિક સુખ છે. કેવું છે? ભૂંડને એમ છે હું ત્યાં સુખી છું, રાજાને એમ છે હું ત્યાં સુખી છું, સંસારને એમ છે હું ત્યાં સુખી છું, સંતને એમ છે હું ત્યાં સુખી છું. ખરેખર સુખ આ જગતમાં છે જ નહીં, સુખ કેવળ ભગવાનના ચરણમાં છે, કા એકાંતિક સત્પુરુષના સમાગમમાં છે. અને કા સુખ ક્યાં છે? ભગવાન જ્યાં રાખે ત્યાં, પ્રેમથી ભગવાને રાખ્યા છે એને સ્વીકારી
હૃદયથી એ વસ્તુને સ્વીકારી ત્યાં રહેવામાં સુખ છે, એ સમજણ છે. રાજ કે સુખ કર સુખે જે તે, અતિ દુઃખે સંત સમજત તે તે, સમજણ મે હે સુખ અનંતા, રાજ મે લેસન સુખ રહંતા. સંતો એવું માને છે રાજ્યના સુખથી જે જે સુખી છે તે બધા અત્યંત દુઃખી છે એમ માનવું. સમજણમાં અપાર સુખ છે, રાજ્યમાં લેસ માત્ર પણ સુખ રહ્યું નથી, એવી જોરદાર શ્રીજી મહારાજ વાતો કરે છે. હજી તો બે ચાર વાત એવી આપણને હચ મચાવી નાખે ને એવી આવવાની છે. આપણે વિશેષ વાત શનિવારે સાંભળીશું. અત્યારે સાગરની કથા અહીંયા પૂર્ણ કરીશું. આવતીકાલે પૂજ્ય ગુરુજીની અમૃતવાણી શનિવારના સમયમાં આ સમજણની વાત બે ચાર શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.